નમસ્તે દોસ્તો આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ ધોરણ ત્રણનો એક સરસ મજાનો એકમ આપણે જોઈ રહ્યા છીએ એ એકમમાં પહેલીવાર જ્યારે મળ્યા ત્યારે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી એ એકમનું નામ તો તમને યાદ છે ને કોરો કાચબો ભીનો ચાંદો આપણે એ વખતે મળ્યા ત્યારે એક સરસ મજાનું ગીતડું ગાયા હતા સાંભળ્યું હતું ને ગીતડું સાથે પણ ગાયા હતા આપણે એ પછી આપણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી યાદ આવે છે પેલી વાર્તા ચાંદો પકડ્યો વાંદરાભાઈવાળી વાર્તા સાંભળવાની કેવી મજા પડી હતી અને એ વાર્તા સાંભળ્યા પછી આપણે વાતચીત પણ કરી હતી તમને થયું કે હજુ એક બે વાત ઉમેરવી છે બીજું શું કર્યું હતું યસ તમને યાદ છે પેલી સરસ મજાની સીતાફળવાળી પ્રવૃત્તિ એમાં પણ ખૂબ મજા પડી હતી તો આજે ફરીથી જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે જ હશે તમારા વાલી પણ તમારી બાજુમાં બેઠા હશે અને તમે પેન્સિલ રબર વગેરે પણ લઈ લીધું હશે તો તમે તૈયાર છો ને તો હવે પછીની પ્રવૃત્તિઓ પણ એટલી જ મજાની છે તો એ પ્રવૃત્તિ માટે આપણે તૈયાર થઈ જઈએ તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર અગણો પર આપણે જોવાનું છે તો સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો જવાબ લખો મિત્રો અહીં છ પ્રશ્નો આપવામાં આવ્યા છે તમારે એ સરસ રીતે વાંચી જવાના છે ત્યારબાદ તમારી રીતે વિચારીને સરસ રીતે એના જવાબ નીચે આપેલી લીટીઓમાં લખવાના છે હું તમને આ પ્રશ્નો સારી રીતે વાંચી સંભળાવું છું એ પછી આપણે એના જવાબ લખવાની પ્રવૃત્તિ કરીશું પ્રશ્ન એક વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા પ્રશ્ન બે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે પ્રશ્ન ત્રીજો મિત્રો આ રીતે છે કે ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે તળીએ કે સપાટી ઉપર પ્રશ્ન ચોથો બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે પ્રશ્ન પાંચ ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિક્કીએ કયો ઉપાય બતાવ્યો અને પ્રશ્ન છઠ્ઠો આ રીતે છે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે મેં તમને છ પ્રશ્નો વાંચી સંભળાવ્યા તમે એમાં ધ્યાન આપ્યું હશે કંઈ ચૂકાઈ ગયું હોય તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે જ અને એમાં પ્રશ્નો આપ્યા છે આપણે અહીં સ્ક્રીન પર આ છ પ્રશ્નોમાંથી બે પ્રશ્નોના જવાબ લખવાની પ્રવૃત્તિ અત્યારે કરીએ છીએ એ પછી તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે બાકીના પ્રશ્નોના જવાબો તમારી રીતે તમારે લખવાના છે તો આપણી સૌની નજર સ્ક્રીન પર મેં તમને છ પ્રશ્નો વાંચી સંભળાવ્યા હતા હવે આપણે એ છ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવા છે તમારી સામે એક પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે તળીએ કે સપાટી ઉપર તો મિત્રો તમને વાર્તા તો યાદ છે કે ચાંદો તળાવમાં ક્યાં હતો વાસ્તવમાં હતો એ તો શું હતું ચાંદાનું પ્રતિબિંબ એટલે ચાંદો ના તો તળિયે હતો કે ના તો સપાટી ઉપર પણ એ એનું પ્રતિબિંબ આપણે જોઈ શકતા હતા એટલે આપણે જવાબમાં શું લખીશું આવું હું બોલું એ બધું નહીં પણ આપણે જવાબ કેટલો લખીશું કે ચાંદો ના તો તળિયે હતો કે ના તો સપાટી પર પણ એનું પ્રતિબિંબ પડતું હતું તો આપણે અહીંયા लखिये चिये दरेक बाड़त पोत पूत-पूता जवाब लक्षे पड़ अहीं जे परिस्तिती छे चांदा नी ए आपने वर्णवी चे के चांदो तड़ाव ना तड़िय के सपाटी उपर नहोतो तड़ाव नी अंदर चांदो વાંદરાઓને દેખાયો એ વાત જુદી છે પણ વાસ્તવમાં તો એનું પ્રતિબિંબ દેખાતું હતું તો આ તો જવાબ તમને સરસ રીતે આવડે એવો જ છે છતાં આપણે અહીં લખ્યો છે તો આ એક જવાબ આપણે સરસ રીતે લખ્યો તમે પણ તમારી નોંધપોથીમાં સારી રીતે આ જવાબ લખી લો એકવાર વાંચી લો અને પછી લખી લો હવે આપણે તમારી સમક્ષ છઠ્ઠો પ્રશ્ન જોવો છે છઠ્ઠા પ્રશ્નને આપણે ફરીથી વાંચીએ ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે અહીં તો વિચારવાની વાત છે બાલ દોસ્તો કે ચાંદાને રોજ આપણે આકાશમાં જોઈએ છીએ એનું સ્વરૂપ બદલાતું પણ આપણે જોઈએ છીએ ક્યારેક આખો હોય છે ક્યારેક એનાથી નાનો હોય છે એનાથી નાનો હોય છે તો એ તો આપણે જોતા હોઈએ છીએ પણ અહીં વાર્તામાં તો આપણે ચાંદાને તળાવમાં પણ જોયો છે આકાશમાં પણ જોયો અને તળાવમાં પણ જોયો તો એનો જવાબ શું થશે યાદ આવી ગયું કે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ દેખાય છે કારણ કે વાસ્તવમાં તો આકાશના ચાંદાનું તળાવમાં પ્રતિબિંબ પડે છે માટે તે બે જગ્યાએ દેખાય છે તો આપણે એનો જવાબ

તમારા નિરાંતના સમયે તમને અનુકૂળતા હોય ત્યારે સરસ રીતે લખજો જ્યારે પણ લખાઈ જાય ત્યારે તમારા વાલીને મમ્મી કે પપ્પાને તમે એ જવાબ બતાવજો ક્યાંક ક્યાંક તમને એ માર્ગદર્શન પણ આપશે નાની મોટી સૂચના આપશે અક્ષરો સારા આવે એવો પણ પ્રયત્ન કરજો અને હા જ્યારે પણ તમારા શિક્ષક તમને મળવા આવે મુલાકાતે આવતા જ હશે ત્યારે પણ તમે એમને જરૂર બતાવજો અને એમનું માર્ગદર્શન અચૂક લેજો એટલે તમને નાની મોટી ભૂલ ચૂક થઈ હશે તો એ સમજાવશે અને તમે વધારે સારી રીતે લખી શકશો તો દોસ્તો લેખનની પ્રવૃત્તિ આપણે કરી એના ઉદાહરણ જોયા બીજી પ્રવૃત્તિ તમે સરસ રીતે કરવાના જ છો હવે પછી પણ જે કરવાનું છે એ થોડુંક લેખન જ છે પણ એ જુદી રીતે કરવાનું છે એ શું કરવાનું છે એ આપણે જરા સ્ક્રીન પર જોઈએ વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્યો બનાવો જ્યારે પણ આપણે શાળામાં તમારે મળવાનું થશે ત્યારે તમે શાળામાં પણ તમને શિક્ષક આ પ્રવૃત્તિ જરૂર કરાવશે અત્યારે આપણે ઘરે છીએ ત્યારે બેની જોડી એટલે તમારા કોઈ ભાઈ કે બેન નાના મોટા હોય તો એમને સાથે રાખીને આ પ્રવૃત્તિ કરવાની છે જો નાના ભાઈ બહેન ન હોય તો મમ્મી કે પપ્પા પણ તમારી સાથે જોડાઈ શકે છે એવી મજાની આ પ્રવૃત્તિ છે તમે સરસ રીતે કરી શકો છો આપણે એક ઉદાહરણ વાંચીએ અહીંયા એક શબ્દ આપ્યો છે ઊંચા ઊંચા એટલે આમ તો બે શબ્દો છે અને એક બની ગયો છે બે શબ્દોમાંથી એક શબ્દ ઊંચા ઊંચા આપણે આવું બોલતા હોઈએ છીએ તો એના પરથી એક વાક્ય આપવામાં આવ્યું છે એ જોઈએ તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા હવે નીચે આપણી સમક્ષ પાંચ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે એમાં એકમાં એમણે આપણને રમતા રમતા એવો શબ્દ આપી દીધો છે એ શબ્દનો ઉપયોગ કરીને ઉપર જે વાક્ય બન્યું છે એ જ પ્રકારનું વાક્ય તમારે બનાવવાનું છે બાકીની જે ખાલી જગ્યાઓ આપી છે એમાં તમારે શબ્દો પણ આવા શોધવાના છે અને વાક્ય પણ બનાવવાનું છે પણ આ વાક્યો બનાવવાની તો મજા પડે એવું છે કારણ કે શબ્દો જેવા મજાના છે અને આવા શબ્દો તમે ને હું આપણા રોજિંદા જીવનમાં બોલતા હોઈએ છીએ મમ્મી બોલતી હોય પપ્પા બોલતા હોય તમે પણ આવું બોલતા હોવ છો તો આ પ્રવૃત્તિ કરવાની તો બહુ જ મજા પડશે તો દોસ્તો આપણે આ સરસ મજાની પ્રવૃત્તિ કરીએ હમણાં જે ઉદાહરણ આપણે વાંચ્યું એ જ રીતે બીજા શબ્દો વિચારવાના પણ છે અને વાક્ય લખવાનું પણ છે તો પહેલું જે વાક્ય બનાવવું છે એમાં આપણને શબ્દ આપેલો છે રમતા રમતા બહુ જ મજાની વાત છે આ તો આપણે શાળામાં પણ રમતા હોઈએ છીએ અને ઘરે હોઈએ ત્યારે આંગણામાં પણ અને ફળિયામાં પણ રમતા હોઈએ છીએ તો અહીં વાક્ય મને આવું સૂજે છે કે અમે રમતા રમતા ગાતા હતા અમે રમતા રમતા ગાતા હતા તો હું એ વાક્ય અહીં તમારી સામે લખું છું તો મિત્રો જે વાક્ય લખ્યું એ આ પ્રમાણે છે અમે રમતા રમતા ગાતા હતા હવે આપણે બીજું પણ એક વાક્ય બનાવવું છે પણ મિત્રો એ વાક્ય બનાવતા પહેલા આપણે આ પ્રકારનો એક શબ્દ શોધી પાડવાનો છે તમને એ શબ્દ વિચારવાની પણ મજા પડશે વિચારવું એ પણ શીખવાની જ પ્રક્રિયા છે જ્યારે આપણે કશુંક વિચારીએ છીએ ત્યારે આપણે કશુંક શીખતા જ હોઈએ છીએ તો મને એમ છે કે એક વાક્ય હું તમને આ રીતનું લખાવું આપણી પાસે શબ્દ છે વાંચતા વાંચતા આપણે વાંચતા તો હોઈએ જ છીએ બરાબર હવે આના ઉપર વાક્ય અનેક રીતે બની શકે એટલે કે અનેક વાક્યો બની શકે દરેકનું વાક્ય જુદું હોય પણ એ સાચું પણ હોય મારે જે વાક્ય બનાવવું છે એ આ પ્રમાણે છે હું લખું છું દાદા વાંચતાં વાંચતા જોવા લાગ્યા એટલે દાદા વાંચતા હતા અને કોઈક અવાજ આવ્યો તો એ તરફ જોવા લાગ્યા અટકીને જોવા લાગ્યા હવે તમે જોઈ શકો છો કે આપણે જે વાક્યો બે બનાવ્યા પહેલું વાક્ય રમતા રમતા પરથી આપણે એવું બનાવ્યું કે અમે રમતા રમતા ગાતા હતા હવે આ તો એક નમૂનાનું વાક્ય મેં તમને આપ્યું તમે તમારી રીતે બનાવી શકો બીજા અનેક વાક્યો બનાવી શકો કે અમે રમતા રમતા પડી ગયા અમને રમતા રમતા વાગ્યું અમે રમતા રમતા થાકી ગયા બરાબર તો એ રીતે તમે અનેક રીતે વાક્યો બનાવી શકો છો વાંચતા વાંચતાં પરથી પણ તમે અનેક વાક્યો બનાવી શકો છો તો બાકીના જે ત્રણ વાક્યો તમારે બનાવવાના છે એમાં તમારે પહેલાં તો શબ્દો યાદ કરી લેવાના છે આ પ્રકારના રમતા રમતા ગાતા ગાતા ખાતા ખાતા બોલતા બોલતા આ પ્રકારના શબ્દો તમારે વિચારીને પછી એ વાક્યો પણ બનાવવાના છે તો આ સરસ મજાની પ્રવૃત્તિ કરવાની કેવી મજા પડી બાકીનું કામ તમે તમારી અનુકૂળતાએ સરસ રીતે કરજો વાલીને પણ બતાવી શકો અને જ્યારે પણ શિક્ષક તમને મળવા આવે ત્યારે એમને તો અચૂક બતાવજો હવે આપણે પાના નંબર સિત્તેર પર જે પ્રવૃત્તિ છે એ કરવી છે એ પણ ખૂબ જ મજાની પ્રવૃત્તિ છે તમને એમાં ખૂબ જ મજા પડશે તો આપણે પહેલાં તો સ્ક્રીન પર એ પ્રશ્ન જોઈએ એ પ્રવૃત્તિ જોઈએ કે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે વાક્ય સાચું હોય તો હસતા પર ખરું કરી મોટેથી સાચું સાચું હસો વાક્ય ખોટું હોય તો રડતા પર ખોટું કરી મોટેથી ખોટું ખોટું રડો એ પછી આપણને એક બીજી વાત કરી છે એ પણ હું તમને વાંચી સંભળાવું છું વારાફરતી વાક્યો વાંચો એ વાક્ય જેટલા વિદ્યાર્થીઓ સાચું માનતા હોય તેમને ઊભા થઈ હસવાનો અને જે વિદ્યાર્થીઓ ખોટું માનતા હોય તેમને ઊભા થઈ રડવાનો અભિનય કરવા કહો તેમને ચર્ચા કરી વાક્ય સાચું છે કે ખોટું તે નક્કી કરવા કહો ચર્ચા પછી ત્રીજા ખાનામાં સાચું એટલે જે ખોટું કે સાચું એ દોરવા કહો બરાબર છે તો આ જે સૂચના છે એ તમે સારી રીતે સમજી શક્યા હશો કે અત્યારે આપણે ઘરે છીએ પણ તમારા ભાઈ બહેન તમારી સાથે હોય તો તમારે સાથે મળીને આ વાક્યો વાંચવાના છે એ વાક્યો વાંચ્યા પછી તમારે નક્કી કરવાનું છે વાર્તાને આધારે જે વાર્તા આપણને સંભળાવી છે જે ગઈ વખતે આપણે વાંચી હતી એ વાર્તામાં આ વાક્ય જ્યારે પણ આવે છે ત્યારે આ જ પ્રકારે આવે છે કે જુદી રીતે આવે છે પહેલું વાક્ય છે કે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું આવું વાક્ય છે હવે બાહુબલી વાંદરાનું પરિવાર હતો કે મહાબલી યાદ આવ્યું એટલે આ વાક્ય કેવું છે ખોટું છે ખોટું છે તો અભિનય કરો ચાલો અભિનય કરો કર્યો અરે કરો રડવાનો અભિનય આમાં એવો અભિનય કરવાનો ગભરાયા વગર આનંદથી કરવાનો મમ્મી પપ્પા સાથે જ અમને પણ મજા પડશે આવીને મજા મેં પણ રડવાનો અભિનય કર્યો ને એમ જ કરવાનો તો બહુ જ મજા પડશે તો હવે આપણે રડતાનું ચિહ્ન છે એના પર ખોટું કરી દીધું અને આપણે સંકેત રડવાનું પણ અહીંયા આપણી રીતે દોરીએ છીએ હવે છેલ્લું જે વાક્ય છે એ પણ આપણે જોઈ લઈએ એ પણ સરસ મજાનું વાક્ય છે મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે હવે યાદ આવ્યું મેં હમણાં કહ્યું ને મહાબલી તો મહાબલી વાંદરાનો જે નાયક હતો એણે છેલ્લે બધા જ બચ્ચાઓને સમજાવ્યા કે ચાંદો તળાવમાં નથી પણ ક્યાં છે આકાશમાં તો આ તો સાચી વાત છે એટલે આપણે હવે હસવાનો અભિનય કરીએ કર્યો બધા હસો હા તો હવે આપણે ખાનામાં જે હસ્તું ચિહ્ન છે એને ખરું કરીએ અને સામે એનું ચિત્ર પણ બનાવીએ તો કેવી મજાની પ્રવૃત્તિ છે બાકીના જે ચાર વાક્યો છે એ તમે તમારી રીતે સરસ રીતે સમય કાઢીને વાંચજો અને આ જ રીતે પ્રવૃત્તિ કરજો હસવાનું હોય ત્યારે હસજો રડવાનું હોય ત્યારે રડજો અને સામેના ખાનામાં પણ એ સ્માઈલી અથવા રડતાનું જે ચિહ્ન હોય એ તમારી રીતે દોરજો અને હા તમે સાથે બેઠા હોય મોટા ભાઈ બહેન પણ તમારી સાથે હોય અથવા નાના ભાઈ બહેન તમારી સાથે હોય તો એમને પણ એમનો અભિપ્રાય પણ પૂછવાનો એ ખોટું માનતા હોય કે સાચું માનતા હોય તમારાથી જુદું પણ એ માનતા હોય તો તમારે ચર્ચા કરીને એનો નિવેડો લાવવાનો અને મોટાઓની મદદ લેવાની કે આમાં ખરેખર સાચું વાક્ય કેવી રીતે છે એટલે સાચો જવાબ શું છે એ નક્કી કરીને પછી તમારે આનો જવાબ લખવાનો તો છે ને મજાની પ્રવૃત્તિ મિત્રો હસવાની ને રડવાની પ્રવૃત્તિ કરી આપણને બહુ જ મજા પડી આવી પ્રવૃત્તિ તમારે કરતા રહેવાનું છે હવે આપણે આજ પાના પર નીચે એક બીજી પ્રવૃત્તિ આપી છે એ પણ મજાની પ્રવૃત્તિ છે એમાં પણ તમારે ચાંદો પકડ્યો વાર્તાને યાદ કરીને કશુંક લખવાનું છે વિચારીને લખવાનું છે તો પહેલાં આપણે સ્ક્રીન પર એ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એ જરા જોઈએ હું વાંચું છું શબ્દો વાંચો જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા એમ લખો જે માત્ર ચિત્રમાં દેખાતો હોય તેની સામે ચી એમ લખો અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વા ચી એમ લખો દોસ્તો તમારી સામે દસ શબ્દો આપવામાં આવ્યા છે એમાંથી કેટલાકના જવાબ પહેલેથી જ આપવામાં આવ્યા છે જેમ કે ઝાડ તો તમે જુઓ કે વાર્તામાં ઝાડની વાત આવે છે ઝાડ એવો શબ્દ આવે છે એનું ચિત્ર પણ છે એ જ રીતે પર્વત તો પર્વત માત્ર એનું ચિત્ર જ છે દૂર પર્વત દેખાય છે ચિત્રમાં પરંતુ પર્વતનો વાર્તામાં ઉલ્લેખ આવતો નથી એવું જ જંગલનું છે કે જંગલ માત્ર વાર્તામાં એનો ઉલ્લેખ આવે છે ચિત્રમાં ક્યાંય જંગલ બતાવવામાં આવ્યું નથી તો હવે આપણે અહીં કેટલાક શબ્દોના જવાબ આપણી રીતે વિચારીએ એટલે કે મારી હાજરીમાં તમે આ જવાબ લખો અને બાકીના જે બાકીના જે શબ્દો છે એ તમારે નિરાતે લખવાના છે એક શબ્દ છે આપણે લખીએ છીએ દાંત હવે દાંત શબ્દ તમે જોઈ શકો છો કે દાંત શબ્દ વાર્તામાં તો આવે છે પણ ચિત્રમાં ક્યાંય એને દર્શાવ્યો નથી એટલે કે દાંતનું ચિત્ર નથી વાંદરાઓનું ચિત્ર છે પણ ક્યાંય દાંત ચિત્રમાં દેખાતા નથી પણ વાર્તામાં દાંતનો ઉલ્લેખ આવે જ છે એટલે આપણે શું લખવાનું માત્ર વાર્તા હવે સાતમા નંબરનો શબ્દ છે ડાળી તો મિત્રો ડાળી શબ્દ છે એ વાર્તામાં તો વારંવાર આવે છે એક કરતાં વધારે વાર ડાળી શબ્દ આવે છે અને સાથે સાથે જે ચિત્ર દોરેલા છે વૃક્ષના એમાં ડાળી તો આપણને દેખાય જ છે એટલે શો જવાબ લખીશું બરાબર છે તો આ પણ એક સરસ મજાની પ્રવૃત્તિ છે કે આપણે યાદ કરવાનું છે દોસ્તો તમે આ પ્રવૃત્તિ જોઈ આમાં તમારે વાર્તાને યાદ કરવી પડે વાર્તા તમારી પાસે છે પણ ખરી પુસ્તકમાં વાર્તા છે જ પણ ઉતાવળે જવાબ લખીએ તો ભૂલ પડે એવું બને એટલે આપણે શું કરવું પડે વાર્તાને ફરીથી જોઈ લેવી પડે અને પછી જવાબ લખવો પડે ચિત્રમાં પણ હોય અને વાર્તામાં પણ હોય તો એ બંને વા અને ચી લખવું પડે તો આપણે એ પ્રવૃત્તિ પણ કરી આપણને ઘણી જ મજા પડી તો મિત્રો આ રીતે અન્ય પ્રવૃત્તિઓ આપણે કરતા રહીએ અને સરસ રીતે આખી વાતને સમજતા રહીએ તો ઘણી જ મજા પડે હવે એક બીજી જે પ્રવૃત્તિ છે એ પણ આવી જ મજાની છે એમાં પણ આપણે એક શબ્દનો ઉપયોગ કરવાનો છે અને એને આધારે એક સરસ વાક્ય લખવાનું છે આપણને ગમે એવું વાક્ય લખવાનું છે તો સ્ક્રીન પર પહેલાં આપણે એ એની સૂચના વાંચીએ ત્રણના જૂથમાં કામ કરો વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો સાથે મળીને વાક્ય બનાવી લખો તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો ઉદાહરણ આ પ્રમાણે છે પૂનમ એક શબ્દ છે પૂનમ પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે ફરીથી વાંચું છું શબ્દ છે પૂનમ પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે તો હવે તમારી સામે નીચે એટલે કે તમારી સામે ત્રણ વાક્યો લખવાની જગ્યા આપવામાં આવી છે પહેલાં ત્રણ શબ્દો લખવાના છે અને પછી એ શબ્દોને આધારે વાક્ય બનાવીને લખવાના છે તો અહીં આપણે વાર્તાને યાદ કરવી પડે વાર્તાના જે શબ્દો છે એમાંથી તમને જે ગમે એ શબ્દ પસંદ કરી લઈએ અને એને આધારે તમારે સરસ રીતે વાક્ય લખવાનું છે હું તમને એક વાક્ય બનાવવામાં મદદ કરું છું એક શબ્દ છે આકાશ મને ગમતો શબ્દ છે આકાશ તો હવે હું એ શબ્દ અહીં લખું છું તો આકાશ શબ્દ મારો ગમતો શબ્દ મેં લખ્યો છે એ વાર્તામાં વપરાયો છે હવે એના આધારે આપણે વાક્ય બનાવીએ છીએ તમારું ધ્યાન અહીં જ રાખો हूं जे वाक्य લખું છું એ તમારે ધ્યાનથી વાંચવાનું છે મને આકાશ બહુ ગમે મારું વાક્ય આ प्रकारे છે મને આકાશ બહુ ગમે તો આ એક વાક્ય થયું આનાથી જુદું વાક્ય તમે બનાવી શકો કે આકાશમાં વીજળી થઈ આકાશ વિશાળ છે આકાશનો રંગ તો જુઓ અનેક રીતે તમે વાક્યો બનાવી શકો છો એવી જ રીતે બીજા શબ્દો જે તમને ગમતા બાકીના બે શબ્દો તમારે લખવાના થશે પસંદ કરવાના થશે અને એ શબ્દોને આધારે તમારી રીતે વાક્ય બનાવવાના થશે જરૂરી નથી તમારે વાર્તામાંનું વાક્ય વાપરવાનું નથી તમારે તમારી જ રીતે પોતાની રીતે વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે તો આ પ્રવૃત્તિ પણ સરસ મજાની પ્રવૃત્તિ છે તમારે આ મત સાથે મળીને એટલે કે તમારા ભાઈ બહેન તમારી સાથે હોય તો એમની મદદ લઈને પણ આ વાક્ય બનાવી શકો છો એકબીજા સાથે ચર્ચા કરીને જો વાક્ય બનાવશો તો વધારે સારું વાક્ય બનશે દોસ્તો કોરો કાચબો ભીનો ચાંદો એકમમાં આજે આપણે બીજી કેટલીક પ્રવૃત્તિઓ કરી પહેલીવાર મળ્યા ત્યારે પણ કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી આજે બીજી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓ વિચારીને લખવાને લગતી હતી શબ્દો પરથી વાક્ય બનાવ્યા હસવાની પ્રવૃત્તિ કરી રડવાની પ્રવૃત્તિ કરી પણ એ બધું કરીને આપણો પ્રયત્ન ભાષા શીખવાનો હતો આપણને કેટલું બધું જાણવા મળ્યું આપણે વાર્તાને જુદી રીતે યાદ કરી ચાંદો પકડ્યો વાર્તા આપણે ભણ્યા હતા પણ એને આપણી જુદી રીતે યાદ કરી અને એમાંથી જ કેટલાક સરસ વાક્યો બનાવ્યા અને સરસ મજાની પ્રવૃત્તિઓ કરી તમારા વાલીઓ પણ તમારી સાથે રહ્યા અને તમને પ્રોત્સાહન આપ્યું ફરીથી મળીશું ત્યારે આ જ એકમમાં બીજી જે કેટલીક પ્રવૃત્તિઓ છે આપણે કરવાની છે ત્યાં સુધીમાં તમારે અહીં જે પ્રવૃત્તિઓ સમજાવવામાં આવી અથવા કરાવવામાં આવી એમાં જે બાકી રહેલું કામ છે એ સરસ રીતે કરજો વાલીને બતાવજો શિક્ષક તમારે ઘરે આવે ત્યારે એમને પણ બતાવીને જરૂરી માર્ગદર્શન મેળવજો ફરીથી મળીશું આવતી વખતે